नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोपाल झोला। जेम्स शिक्षण संकुल ने यूट्यूब चैनल में आप सबनों हार्दिक स्वागत करूँ छू। आजना आ वीडियो नी अंदर विद्यार्थी मित्रों अपने धोरण 7 विषय इंग्लिश अने एमा जे आपने त्रीजो यूनिट शुरू कर्यु छे, बराबर यूनिट 3 जेनुं नाम छे टुडे कम्स एवरी डे, एटले कि आज दररोज आवे छे। हवे एना अंदर विद्यार्थी मित्रों आपणे अत्यार सुधीना वीडियोनी अंदर एक्टिविटी 1 पार्ट ए नो अभ्यास करी चूक्या छीए। आनी पहेलाना वीडियोनी अंदर विद्यार्थी मित्रों एक्टिविटी 1 नी अंदर आपणे पार्ट ए नी अंदर जे पोयम आपेली छे એ પોયમનો અભ્યાસ આપણે કર્યો હતો, બરાબર ને? તો આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ એક્ટિવિટી 1નો પાર્ટ બી છે એનો અભ્યાસ કરવાનો છે। કયો? એક્ટિવિટી 1 પાર્ટ બી। હવે એના અંદર અહીંયા આપણે સૂચના એવી આપેલી છે કે રાઇટ હુ ડઝ વોટ વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ, કે કોણ શું કરે છે તે આપણે આ પોયમના આધારે લખવાનું છે। અહીંયા તો ડોગ અને સામે આઈ એ બંને વિશે અહીંયા આપણને ચિત્ર આપેલા છે અને એમના વિશે અમુક શબ્દો આપેલા છે। અહીંયા વચ્ચે ખાલી જગ્યા છે, આજુબાજુમાં પણ ક્યાંક ડોગમાં ખાલી જગ્યા આપેલી છે, ક્યાંક આઈ એટલે લેખકમાં ખાલી જગ્યા આપેલી છે, એ આપણે પૂર્ણ કરવાની। એક્ઝામ્પલ એવું આપેલું છે કે ભાઈ લિસન્સ તો સાંભળે છે, વચ્ચે વેન ક્યારે તો ટોક। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વોક્સ આપેલું છે ડોગમાં, બરાબર? મેં રાઉન્ડ કર્યું, જુઓ લાલ પેનથી વોક્સ, તો સામે અહીંયા અંડરલાઇન આપેલી છે આપણે એની સામે, બરાબર? અહીંયા આપણને અંડરલાઇન આપેલી છે ને, તો એ જગ્યાએ આપણે શું લખવું પડશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા પણ આપણે વોક જ લખવું પડશે, ડબલ્યુ એ એલ કે, બરાબર? હવે એના નીચે આવી જાઓ, અહીંયા ખાલી જગ્યા આપેલી છે, સામે સ્લીપ લખેલું છે, તો સ્લીપની સામે અહીંયા આપણે લખી દેવાનું એસ એલ ડબલ ઈ પી એસ, બરાબર? કે વેન ધ ડોગ સ્લીપ્સ ધેન આઈ સ્લીપ, બરાબર? ત્યાર પછી નોઝ આપેલું છે, કૂતરો એ જાણે છે, જે લેખક પણ જાણે છે, એટલે અહીંયા પણ આપણે નો લખવું પડશે, બરાબર? હવે ત્યાર પછી જે આપેલું છે આ બધું ધ ડોગ બાજુ ખાલી જગ્યા છે અને લેખક બાજુ આઈ બાજુ માઇન્ડ લખેલું છે, તો માઇન્ડ એટલે એની સામે આપણે અહીંયા લખી દેવાનું સ્પીક। શું લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો? સ્પીક, ધ ડોગમાં સ્પીક લખવાનું, આઈમાં તો માઇન્ડ લખેલું જ છે, બરાબર? હવે આગળ જે છે આપણે અહીંયા જે ડોગ છે એમાં ફાઇન્ડ લખેલું છે, શું લખેલું છે? ફાઇન્ડ લખેલું છે, બરાબર? તો એમાં આઈની અંદર આપણે શું લખવાનું છે? તો શેર લખવું પડે, શું લખવું પડે? શેર, બરાબર? કારણ કે જે કૂતરો જે વસ્તુ શોધે છે, બરાબર, એને જે વસ્તુ મળે છે એ શું કરે છે? એના જે માલિક છે, જે લેખક છે, એની સાથે શું કરે છે? વહેંચણી કરે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે આપણે આ એક્ટિવિટી પૂર્ણ કરવાની હતી, બરાબર? ફરીથી હું તમને અહીંયા લખીને સમજાવું છું, અહીંયા વોક લખવાનું, અહીંયા સ્લીપ્સ લખવાનું, અહીંયા કે નો ડબલ્યુ નો લખવાનું, બરાબર? અહીંયા સ્પીક લખવાનું અને અહીંયા તમારે લખવાનું શેર, શેર, બરાબર? આવી રીતે એક્ટિવિટી આપણે પૂર્ણ કરવાની છે, એટલે ડોગના પણ જે ખાલી જગ્યા છે પૂર્ણ થઈ જશે અને આઈ જે લખેલું છે એમાં પણ બધી ખાલી જગ્યા પૂર્ણ થઈ જશે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો અહીંયા આપણે એક્ટિવિટી 1 પૂર્ણ થાય છે।
હવે આપણે એક્ટિવિટી ટુનો અભ્યાસ કરવાનો છે. કઈ એક્ટિવિટી? એક્ટિવિટી ટુ. તો અહીંયા કહે છે કે વર્ક ઇન ગ્રુપ ઓર ફોર, બરાબર, જૂથમાં કે ચારના જૂથમાં કામ કરો, ભાઈ ચારના જૂથમાં કામ કરો. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધ ધેન ઇનેક્ટ ઇટ. પહેલાં તો જે સંવાદ આપેલો છે એને વાંચો અને પછી એને અનુસરો. એમ જોઈએ આપણે તો અહીંયા શું કહે છે આ ડાયલોગની અંદર, શું કહેવા માંગે છે, બરાબર. તો પહેલું છે કે ચિમનલાલ ઇઝ અ ડૉક્ટર, જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ, દે આર એટ ચિમનલાલ્સ ડિસ્પેન્સરી, ચિમનલાલ ઇઝ એડવાઇઝિંગ દે. કે ચિમનલાલ એક ડૉક્ટર છે, જેઠાલાલ અને પેથાલાલ તેમના પડોશી છે, તેઓ ચિમનલાલના દવાખાને છે. ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. ચિમનલાલ સેટ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. તો ચિમનલાલ કહે છે કે જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો. જેઠાલાલ સેટ બટ ડૉક્ટર આઈ કેન ગેટ અપ અર્લી. જેઠાલાલ કહે છે પણ ડૉક્ટર હું વહેલો ઉઠી શકતો નથી. ચિમનલાલ સેટ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ, સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. ચિમનલાલ કહે છે કે તમે ગમે ત્યારે કસરત કરી શકો છો, દોડા કૂદવા અને ચાલવું એ તમારી માટે સારું રહેશે. જેઠાલાલ સે વોકિંગ, આઈ વિલ ગો ફોર અ વોક. જેઠાલાલ કહે છે કે ચાલવું, હું ચાલવા જઈશ. પેથાલાલ સે આઈ વિલ જોઈન યુ. પેથાલાલ કહે છે કે હું તારી સાથે, એટલે કે તમારી સાથે જોડાઈશ. ચિમનલાલ સે દેટ્સ ફેન્ટાસ્ટિક પેથાલાલ, યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. તો ચિમનલાલ કહે છે કે તે બરાબર છે, કે તે ઉત્તમ છે, શ્રેષ્ઠ છે પેથાલાલ, કે તમે દરરોજ ચાલવામાં તેમની સાથે જોડાઈ શકો છો પણ તેમની સાથે ચા પી શકો નહીં, કે ચા પીવામાં જોડાવાનું નથી, બરાબર. પેથાલાલ સે ડૉક્ટર ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. તો પેથાલાલ કહે છે કે ડૉક્ટર ચા હાનિકારક નથી હોતી અને એ તમે જાણો છો. ચિમનલાલ સે પેથાલાલ યુ કેન ટેક ટી, યુ કેન ટેક ટી વિથ સુગર. તો ચિમનલાલ જે છે એ કહે છે કે ભાઈ પેથાલાલ તમે ચા લઈ શકો છો પણ તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. પેથાલાલ સે કેન આઈ ટેક સુગર વિથ મિલ્ક. તો એ કહે છે કે પેથાલાલ કહે છે કે શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું છું? એ કહે છે કે ભાઈ ચા સાથે નહીં તો દૂધ સાથે લઈ શકું છું. તો ચિમનલાલ સે નો સુગર એટ ઓલ, બરાબર. ચિમનલાલ કહે છે કે જરાય નહીં, એમ ખાંડ તો જરાય નહીં. આફ્ટર અ વીક, એક અઠવાડિયા પછી જેઠાલાલ પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર બાય ધેર સોસાયટી. જેઠાલાલ પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. મિસ્ટર ચૌધરી સેટ વોટ અ સરપ્રાઇઝ, ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ઓફ અ વોક. તો શ્રીમાન ચૌધરી કહી રહ્યા છે કે આશ્ચર્ય, હજુ તો સવારના માત્ર 7:30 જ થયા છે અને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ સેટ ચૌધરી સાહેબ, નો ઓનલી ટુડે, જેઠાલાલ ગોઝ ફોર વોક એવરી મોર્નિંગ. જેઠાલાલ કહે છે કે ચૌધરી સાહેબ આજે જ નહીં, જેઠાલાલ તો રોજે સવારે ચાલવા જાય છે. આગળ મિસ્ટર ચૌધરી છે એવરી મોર્નિંગ, યુ વેર નોટ હિયર યસ્ટરડે. બીજી રોજ સવારે કે ગઈકાલે તો તમે અહીંયા નહોતા. જેઠાલાલ છે યસ્ટરડે આઈ ગોટ અપ લેટ બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. તો જેઠાલાલ કહે છે કે ભાઈ ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો પણ હું આગલા દિવસે અહીં ચાલવા આવ્યો હતો. મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોકડ હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ ધેન એંગ્રી ગુસ્સેથી. એમ મિસ્ટર ચૌધરી જેઠાલાલ વોકડ હિયર ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો, નોટ ઓનલી ટુમોરો, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ. ગુસ્સામાં પછી કહેશે કે શ્રી ચૌધરી કે જેઠાલાલ અહીં ચાલ્યા, અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે,
आती काले नहीं पछीना दिवसे अने ते पछीना दिवसे पर मिस्टर चौधरी से ओ हो जेठालाल वॉक्स इन द मॉर्निंग जेठालाल ड्रिंक्स टी विथआउट शुगर चिमनलाल का जादू। तो श्रीमान चौधरी कहसे ओ हो जेठालाल सवारे चाले छे जेठालाल खांड विनानी चा पीवे छे आ तो के चिमनलाल नो जादू। जेठालाल सेड इन अ बेड मूड चौधरी साहब नॉट ओनली टी यस्टरडे आई ड्रिंक लेमन टी विथआउट माई फेवरेट शुगर आई थिंक आई विल नॉट ड्रिंक और टी ड्रिंक और ईट एनीथिंग विथ शुगर। एट्ले जेठालाल कहे छे चौधरी साहेब फक्त चाज नहीं गई काले मैं तो मारी गमती खांड विनानी लेमन टी एट के लींबूवाड़ी चा पीधी मने लगे कि हूँ खांडवाड़ू कहीं पर खाई के पी सकीश नहीं। मिस्टर चौधरी सेड इट्स ओके फ्रेंड्स आई विल जॉइन यू वी विल ऑल एन्जॉय योर स्पेशल टी एंड योर मॉर्निंग वॉक। तो श्रीमान चौधरी कहे कि ठीक है मित्रों हूँ पर तमारी साथे जोड़ाई आपणे सौ तमारी खास चा अने तमारू सवारनुं चा पीवानुं जे छे एनो आनंद मेळवीशुं। बराबर विद्यार्थी मित्रों तो अहींया एक्टिविटी टू जे छे एनो आपणे अनुवाद कर्यो अने अहींया एक्टिविटी टू पण पूर्ण थयो। तो विद्यार्थी मित्रों अहींया आपणे विडियो पण पूर्ण करी रह्या छीए नवा विडियोनी अंदर नवी एक्टिविटी साथे मळीशुं। त्यां सुधी जय श्री कृष्ण।